અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો, લગ્નના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ કે હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હા, આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હોય છે ને તમારી બકવાસ. એકદમ સાચું, એકદમ સાચું કહું છું તું. એક કામ કરો ને, આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો. લ્યો, આ ડાયરી લીધી. હવે હું કહું ને, એ લિસ્ટ બનાવો, એ બધું જ આપણે લેવા જવાનું. પણ જે લાવવાનું હોય એ મને કહેને, મને યાદ રહેશે ભાઈ. હું કહું એ લખો ને. લખ્યા વગર છૂટકો જ હવે મારે. બોલ, ફટાફટ લખી કાઢું હેડ. તમારે ફટાફટ લખવું હોય ને તો રહેવા દો, હું મારા જાતે લખી દઈશ. અલ્યા લખું છું ભાઈ, હવે બોલતી હોય તો બોલ ને યાર. લો હેડે લખો. બે ચાદર, ચારો સિંગારા કવર, ત્રણ પગ લૂછણીયા. આ ચાદર ને તો બે મહિના પહેલા તું લાવી નથી. દિવાળી વર્ષ માં એક જ વાર આવે છે, હું જે લાવતી હોય એ મને લાવવા દો ને. આ દિવાળી તો મારે નવું લાવું તું, તન લાવી દીધી એટલે હવે કઈ ના થાય ને. શું બોલ્યા તમે? કશું નહીં, તું તન લખવાનું ચાલુ રાખે. તમારી દિવાળી શાંતિ થી કાઢવી હોય ને તો વધારાના શબ્દો બોલવાનું બંધ કરી દેજો, નહીં તો દિવાળી ઉજવાઈ જશે તમારી. આ લગ્ન પછી કાયમ દિવાળી જ ઉજવું છું ને ઘરમાં.